જો સહજ થઈને બેસવાથી તમારું કામ નથી બનતું તો તમે વધુ સક્રિય કાર્ય પદ્ધતિ અપનાવી શકો છો કોઈ પણ વસ્તુ કરવાના અલગ અલગ રસ્તાઓ એટલા માટે છે કારણ કે એ જ વ્યક્તિ જરૂરી નથી કે એક વ્યક્તિ દરરોજ પોતાના જીવનમાં ગ્રહણ શક્તિના એક સરખા સ્તર પર હોય એટલે મંત્રનું ઉચ્ચારણ છે મૌન છે સાધના છે આવી બીજી ઘણી બધી પદ્ધતિઓ છે જો તમે માત્ર આ ત્રણ વસ્તુઓ અપનાવો ગુરુપૂજા છે એક સરળ મંત્રનો જાપ છે અથવા મૌન થઈને બેસો અથવા તો સાધના તમે આમાંથી એક પણ કરો તો કામ કરશે જ જો તમે અને હાજરીનો અનુભવ કરવાનો પ્રયાસ ન કરો તમે કલ્પના કરવા લાગશો મહત્વની વાત એ નથી કે હું હાજર છું કે નહીં મહત્ત્વની વાત એ છે કે તમે હાજર છો જો તમે એક જગ્યાએ બેસો છો તો મોટાભાગનો સમય તમે તે જગ્યાએ હાજર નથી હોતા તમે સમગ્ર બ્રહ્માંડનું ભ્રમણ કરી લો છો અને જો તમારું મન આવી અવસ્થામાં છે તો શ્રેષ્ઠ એ છે કે તમે કોઈ મંત્ર જાપ કરો અથવા કોઈ સાધના કરો અથવા કોઈ ગુરુ પૂજા કરો જેથી તમે હાજર રહો અને જો તમે હાજર છો તો હું હંમેશા હાજર છું હું હજુ સુધી નિષ્ફળ નથી ગયો હું જો મારું શરીર છોડી દઈશ તો પણ હું હાજર રહીશ તો તમારે હાજર રહેવાની જરૂર છે એ જ સૌથી મહત્વની વસ્તુ છે તમારી હાજરી મારી હાજરીમાં કોઈ સમસ્યા નથી આવશ્યકતા તમારે હાજર રહેવાની છે તમારી જગ્યાએ બીજું કોઈ યસ મેમ કહીને હાજરી નથી ભરાવી શકતું જ્યારે તમારું નામ બોલાઈ રહ્યું હોય એટલે તમારે હાજર રહેવું પડશે જે પણ રીતે તમારાથી શક્ય હોય તમે તે રીતે હાજર રહો તમે કશું કર્યા વગર હાજર રહી શકતા નથી તો કશું કરી લો હું તો કહું છું તમે સાનિધ્ય સમયને તમારી ગુરુપૂજાનો સમય બનાવી લો તમે એટલું કરો તમારે માટે આ જ ઉપાય છે આ તમારા હાજર રહેવા વિશે છે તમારી હાજરી વાસ્તવિકતાનું એક બીજું પાસું છે હું શું હું હાજર છું હા હું છું કારણ કે હાજરી કોઈ ભૌગોલિક વસ્તુ નથી સદ્ગુરુ શું તમે મારા ઘરમાં હાજર છો હું ઘરના બધા જ દરવાજા પર તાળા મારી દઈશ શું તમે દરવાજો તોડીને અંદર આવશો તમે શા માટે દરવાજા ખુલ્લા નથી રાખતા મને શા માટે બળજબરીપૂર્વક દરવાજો તોડીને ચોરની જેમ અંદર આવવું પડશે આમ પણ કોઈ ચોર દરવાજો તોડીને નથી આવતો છાનો માનો દાખલ થાય છે તો પછી શા માટે તમે દરવાજા ખુલ્લા રાખીને શા માટે નથી બેસતા આ તમારી હાજરી વિશે છે અત્યારે તમે ચારે બાજુએ વિખરાયેલા છો એટલે જો તમે ફક્ત આમ જ હાજર ન રહી શકતા હો તો હાજર રહેવા માટે કોઈ પ્રવૃત્તિનો ઉપયોગ કરો ગુરુપૂજા એક પ્રવૃત્તિ છે અથવા જો સમય અને સ્થાન એવું છે કે તમે ગુરુપૂજા ન કરી શકો તો ઓછામાં ઓછું મંત્રનો જાપ કરો એ પણ એક પ્રકારની પ્રવૃત્તિ છે ભલે હળવા પ્રકારની પણ ચાલશે ફક્ત બેસીને હાજર રહેવા માટે સામાન્ય રીતે અથવા તો ઘણી તૈયારીઓ કરવી પડે છે અથવા તો પછી બાહ્ય ઉર્જાની મદદ જોઈએ છે મોટાભાગના લોકો જ્યારે પહેલીવાર ઇનર એન્જિનિયરિંગ પ્રોગ્રામમાં આવે છે ત્યારે સૌથી પહેલા તેઓ કહે છે તો અમે કાર્યક્રમ સવા ત્રણ કલાકનો બનાવી દીધો કારણ કે લોકોએ કહ્યું કે તેઓ ત્રણ કલાક નથી બેસી શકતા મને લાગ્યું કે તેરની જેમ ત્રણ પણ ખરાબ અંગ છે એટલે મેં કહ્યું કે ક્લાસ સવા ત્રણ કલાકનું કરી નાખો સદગુરુ અમેરિકન લોકો સવા ત્રણ કલાક બેસી નથી શકતા અમારા શિક્ષકો અને અન્યોએ મને સલાહ આપી મેં કહ્યું કશો વાંધો નહીં તેઓ સવા ત્રણ કલાક બેસશે માત્ર પહેલા દિવસે જ એઓને સંઘર્ષ થયો બીજા દિવસે લગભગ બધા જ બેઠા ફક્ત જેમને મેડિકલ સમસ્યાઓ હતી એમને વાત કરતા ચાલે કારણ કે જો તમે કોઈ ભાવ વિભોર કરવાવાળી વસ્તુ બનાવો છો તો તેઓ બેસ છે કારણ કે એમને સમયનું ભાન નથી રહેતું તેઓ સમય વિશે નથી વિચારતા અને એમ પણ સમય અને સ્થાન અને મૂત્રાશયનું કદ એ તમારી બનાવેલી વસ્તુ છે તમે આ બધું બનાવી રહ્યા છો આ જીવન વિશેના તમારા પોતાના વિચારો છે તો હવે હાજરી તમે મારી ચિંતા ન કરશો બસ તમારે હાજર રહેવું પડશે હું હાજર જ રહું છું હંમેશા પણ સદગુરુ છ ને વીસ ડેટ્રોઇટ સમય પ્રમાણે તમે ઊંઘમાં હશો તમે મારી ચિંતા ન કરો હું હાજર છું હું જો મરી જઈશ તો પણ હું હાજર જ છું